चैत्र सुद એકમે ब्रह्माजीए सृष्टिनું सर्जन કર્યું હતું એટલે હિન્દુ ધર્મ માટે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે જેનો રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘ પ્રતિ વર્ષે આ ઉત્સવ મનાવે છે અને સ્વયંસેવક રાષ્ટ્રીય સંઘ અને ધર્મના રક્ષણના સંકલ્પ સાથે કામની શરૂઆત કરે છે જેના ભાગરૂપે ભરૂચ શહેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ષ પ્રતિપદા ઉત્સવની જાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં ઉજવણી કરી હતી આ ઉત્સવની ઉજવણીના ઉપક્રમે ભરૂચનગરના કાર્યવાહ કલ્પેશભાઈનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે જ જ્યોતિ પ્રભાત શાખાના મેદાન ખાતે સ્વયંસેવકો દ્વારા પથ સંચલન યોગા જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સંઘની અંદર વર્ષ દરમિયાન 6 ઉત્સવ ઉજવવામાં આવે છે એમાંનો એક ઉત્સવ એટલે ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા જે હિન્દુ સમાજનો પરંપરાગત ઉત્સવ છે સાચા અર્થમાં હિન્દુ સમાજનું નવ વર્ષ એ ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સૃષ્ટિનો સર્જનનો દિવસ સૃષ્ટિ ઉત્પન્નનો દિન એટલે ચૈત્ર સુદ એકમ છે ભગવાન શ્રીરામ આસુરી શક્તિ પર વિજય પ્રાપ્ત કરીને લંકામાં પ્રવેશ કરે છે અને એમનો રાજ્યાભિષેક થાય છે એ દિવસ પણ આજનો ચૈત્ર સુદ એકમનો જ દિવસ છે યુગાબ્દ જે કાલગણના હિન્દુ સમાજ એક કાલગણનાની શરૂઆત કરી છે એ રાજા યુધિષ્ઠિરનો જ્યારથી રાજ્યાભિષેક થાય છે ત્યારથી એક યુગાબ્દની કાલગણના શરૂઆત કરી એ કહેવાનો તાત્પર્ય રાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક દિન પણ એ ચૈત્ર સુદ એકમ છે આજથી યુગાબ્દ બદલાય છે ગઈકાલ સુધી 5123મું યુગાબ્દ ચાલતું હતું આજથી 5124મું યુગાબ્દ ચાલે છે જે ભારતના સમાજ પર આધિપત્ય સ્થાપિત કરેલું હતું એને સમાજનું નેતૃત્વ કરી સમાજનો સહયોગ લઈ એને ભારતની ભૂમિ બહાર ખડેરે છે એ દિવસે જ્યારે સાલિવાનને રાજ્યાભિષેક થાય છે એ દિવસ પણ એ ચૈત્ર સુદ એકમ હોય છે આજથી સાલિવાન સંવત પણ બદલાય છે તો હિન્દુ સમાજમાં આનું અનેરું મહત્ત્વ છે એ નિમિત્તે સંઘ આ ઉત્સવ ઉજવે છે જોગાનુજોગ આજના દિવસે સંઘના આદ્ય સરસંચાલક સંઘના સંસ્થાપક એવા પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાડજીનો પણ આજના દિવસે જન્મદિવસ છે એ જોગાનું જોગ છે તો સંઘ આ 1925થી જ આવા પરંપરાગત હિન્દુ સમાજના ઉત્સવો ઉજવતા આવ્યું છે એના એક ભાગરૂપે આજે નર્મદા ઉપનગરનો એક વર્ષ પ્રતિપદાનો ઉત્સવ હતો એની ઉજવણી સંપન્ન થઈ અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ